હજુ પણ રાહતના કોઈ એંધાણ નથી. રાજ્યમાં 24 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે. જામનગર, નવસારી અને વલસાડમાં હળવા કમોસમી વરસાદની આગાહી છે. મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનને કારણે માવઠું થશે. જ્યાં માવઠાની શક્યતા છે તે જિલ્લામાં ઠંડીનો અનુભવ થશે. નલિયામાં 11-14 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, તો અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી 2-3 દિવસમાં તાપમાનમાં વધુ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. 24 આવર્સ મેં ગુજરાત મેં કહી એક જગા મેં લાઇટ રેન ઓર થંડરસ્ટોર્મ એક્ટિવિટી. ગુજરાત રિજિયન મેં ઓનલી લાઇટ રેન હોને કા સંભાવના હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં લાઇટ રેન કા સાથ સાથ લાઇટ થંડરસ્ટોર્મ એક્ટિવિટી ભી હો સકતા હૈ. જૈસે કચ્છ એન્ડ જામનગર મેં હોને કા સંભાવના હૈ સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન મેં એન્ડ ગુજરાત રિજિયન મેં વલસાડ નવસારી મેં હો સકતા હૈ લાઇટ રેન, વેરી લાઇટ રેન એક જગા મેં હો સકતા હૈ. अहमदाबाद गांधीनगर में बारिश होने का कोई संभावना नहीं है. टेम्परेचर जो रियलाइज्ड हुआ है अहमदाबाद में 16.6 डिग्री सेल्सियस रिपोर्ट किया गया है, गांधीनगर में 14 डिग्री सेल्सियस रिपोर्ट किया गया है और आगे 3-4 दिन में भी टेम्परेचर का ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है. मोस्टली अहमदाबाद में 15 से लेकर 17 डिग्री का अंदर रह सकता है और गांधीनगर में भी 13 से लेके 16 डिग्री सेल्सियस का अंदर रह सकता है अगले 7-8 दिन में. और नलिया में 11 से लेके 14-15 डिग्री तक ही जाएगा, उससे ज़्यादा जाने का संभावना नहीं है और उससे कम भी जाने का संभावना नहीं है.